થોડા મહિના પહેલા જ સાંસદની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં ભારતીય જનતા પાર્ટી ભારતના દરેક રાજ્યમાં સારી એવી જીત જોવા મળી હતી, જેના પરિણામે ફરી એકવાર ભારત દેશનું સુકાન ભાજપના હાથમાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં પણ તમામ બેઠકો પર ભાજપની જીત થયેલ છે, ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં સાંસદ પૂનમબેન માંડલે વધુ લીડથી ઐતિહાસિક જીત મેળવી છે, જેને અનુસંધાને જામનગર જિલ્લાના કાળાવાડ તાલુકામાં અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ભારત દેશની રાજકીય ક્ષેત્રે મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે, કારણ કે ભારતના તમામ રાજ્યમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ગુજરાત રાજ્યમાં પણ તમામે તમામ 26-26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીત મેળવી છે, ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકાની બેઠક પર ભાજપના સાંસદ શ્રી પૂનમબેન માડમે જંગી 237,800 લીડથી જીત હાંસલ કરેલ છે, જેને અનુસંધાને ગત સાંજના રોજ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં અભિવાદન કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ શ્રી પૂનમબેન માડમનું સ્વાગત ઢોલ નગારાના તાલે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી, જેમાં પૂનમબેન માડમની સાથોસાથ જિલ્લાભરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો, ઉપપ્રમુખો, મંત્રીઓ, પ્રભારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બેન શ્રી પૂનમબેન માડમે પોતાની ઐતિહાસિક જીત આપવા માટે તમામ ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તા તેમજ મત આપનાર તમામ જનતાનો આભાર માનીને જણાવેલ હતું કે મારા લાયક કંઈ કામ હોય તો બીજે કંઈ મને કે મારી ઓફિસે આવીને કહેજો. વધુમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે સદસ્યતા અભિયાન 2019 ભાજપ દ્વારા આયોજન થઈ રહ્યું છે, ત્યારે કાલાવડ તાલુકામાં હાલ બનાવવા 20,000 સભ્યો જોડાયા છે અને હજુ પણ વધુમાં વધુ સદસ્યો થાય તેના માટેના પ્રયત્ન કરતા રહેજો. અંતમાં ભાજપના સદસ્ય બનવા માટે મોબાઈલમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તેની જરૂરી માહિતી કાર્યકર્તા દ્વારા આપવામાં આવી હતી. હર્ષલ કંદેડિયા સાથે બોજાભાઈ વિટોઈટા, ZS TV, જામનગર.